હવે આપણે મનોરંજન ક્ષેત્રે પણ મલ્ટીમીડિયાનો ઉપયોગ થાય છે. મનોરંજન ક્ષેત્રમાં મલ્ટીમીડિયાનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. મલ્ટીમીડિયાનો ઉપયોગ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. ત્યાર પછી એનિમેશન અને ફિલ્મોમાં વિશિષ્ટ પ્રકારની અસર આપવા માટે મલ્ટીમીડિયાનો ઉપયોગ થાય છે. અવતાર, જુરાસી પાર્ક, આઈસ એજ, હનુમાન પ્રકારની ફિલ્મો તમે તેમની મલ્ટીમીડિયા અને એનિમેશન ટ્રિક્સને કારણે અવિસ્મરણીય બની ચૂકી છે. અવિસ્મરણીય એટલે કે પ્રખ્યાત બની ચૂકી છે. બાળકોમાં મલ્ટીમીડિયાનો આધારિત ગેમ્સ ઘણી પ્રચલિત છે. તમે અત્યારે જે વિડીયો ગેમ રમો છો, જે બધી ગેમો રમો છો એ ઘણી પ્રચલિત છે. આ પ્રકારની ગેમ સીડી રોમ પર અને અનેક ઉપલબ્ધ હોય છે. વાસ્તવિકનો આભાસ કરાવતી આભાસી પ્રકારની ગેમ્સ અંગત રીતે અનેક જૂથમાં રમી શકાય છે, જે ખૂબ જ પ્રચલિત બની છે. આ પ્રકારની ગેમ સોફ્ટવેરનો ઉપયોગ કરીને એક જ રમતમાં વિશ્વના જુદા જુદા ખૂણામાં રહીને રહેલી વ્યક્તિઓ પોતાના કોમ્પ્યુટર પર બેસીને ભાગ લઈ શકે છે. તમે ઓનલાઈન ગેમો અત્યારે લોકડાઉનની અંદર બધા ઘણા બધાએ મિત્રો વિદ્યાર્થીઓએ રમી હશે, જે ઓનલાઈન બીજા ઘરે બેઠેલો હોય પણ નેટ હોય તો ગેમ રમી શકે છે. પત્રકારત્વ, પત્રકારત્વ ક્ષેત્રમાં મલ્ટીમીડિયા ઘણું જ ઉપયોગી છે. નિયત સમયાંતરને વિવિધ પ્રકારના સામાયિકો અને વર્તમાનપત્રો પ્રકાશિત થતા હોય છે. સામાયિક અને વર્તમાનપત્રોમાં લખાણની સાથે તસવીર અને ગ્રાફિક્સ પણ જોવા મળે છે. તમે કોઈ પણ સામાયિક જોશો તો મલ્ટીમીડિયાનો ઉપયોગ કરી મલ્ટી કલરમાં મૂકવામાં આવે છે, જે તમે જોવું અને વાંચવું ગમે છે. પહેલા જ્યારે ન્યૂઝપેપર આવતા બ્લેક એન્ડ વ્હાઈટ આવતા, જે આપણે ખાલી વાંચવા જ ઉપર જોઈને આપણે ગમતા, જ્યારે આવી બધી પૂર્તિ અને ન્યૂઝપેપર મલ્ટી કલરમાં આવે છે. હાલ ઈ વર્તમાનપત્રો, ઈ સામાયિકો પણ ઓનલાઈન ઉપલબ્ધ બન્યા છે, જેમાં સમાચાર અનુરૂપ વિડીયો પણ જોઈ શકાય છે. હાલમાં સંદેશ દૈનિક પત્ર દ્વારા રજૂ કરવામાં આવે છે. સંદેશ સ્માર્ટ એપ એપ્લિકેશન આનું તાજું ઉદાહરણ છે, અને જેમાં કોઈ ચોક્કસ ફોટોગ્રાફ મોબાઈલ એપ વડે સ્કેન કરવા અને તેનો વિડીયો જોવા મળે છે. મલ્ટીમીડિયાની રચનાના વિવિધ સોપાન, કોઈપણ મલ્ટીમીડિયા રજૂઆત એ સંભારપૂર્વક તૈયાર કરેલ આયોજનબંધ અને રૂપરેખા સાથે હોવી જોઈએ. મલ્ટીમીડિયા લગભગ તમામ ક્ષેત્રના ઉપયોગી છે, જેથી તેનો ઉપયોગ આયોજન પસંદ કરેલ ક્ષેત્રને અનુલક્ષીન થવું જોઈએ, કે જે ક્ષેત્રને તમે વિડીયો બનાવતા હોય એને અનુલક્ષીન. જેને મનોરંજન માટે તૈયાર કરેલા વિનિયોગ શિક્ષણ માટે ઉપયોગી ન થઈ શકે, તેવી જ રીતે શિક્ષણ માટે તૈયાર કરેલા વિનિયોગ મનોરંજન માટે ઉપયોગી થઈ શકતા નથી. બધા વિવિધ રીતે જે ઉપયોગ થાય છે એ પ્રમાણે એનો ઉપયોગ કરવો જોઈએ. મલ્ટીમીડિયાની રચના માટે વિવિધ સોપાન કોઈપણ ક્ષેત્રના વિનિયોગ માટે એક સમાન છે. અહીંયા રજૂ કરેલ સોપાન મુજબ મલ્ટીમીડિયા વિનિયોગ આયોજન કરવામાં આવે તો મોટાભાગે ક્ષેત્રમાં વિનિયોગ બની શકે છે. મલ્ટીમીડિયાની રચનાના વિવિધ સોપાન નીચે મુજબ છે. પહેલું તો આ બધા લખવાનું જ છે. સંશોધન અને વિશ્લેષણ, આ સોપાન દરમિયાન પ્રેક્ષકો તેમજ તેમની કક્ષા, તેમની આવશ્યકતા અને યોગ્યતા વિશે વિવિધ પ્રકારનું સંશોધન અને વિશ્લેષણ કરવામાં આવે કે અત્યારે બજારમાં શું જરૂરી છે, કેવું બજારમાં અત્યારે માગે છે એ આપણે જરૂર છે. અહીંયા પ્રસ્તુત માટેની શક્ય એવી તમામ વિગતો એકત્રિત કરવામાં આવે છે. સ્ક્રિપ્ટિંગ અને ફ્લો ચાર્ટિંગ, મલ્ટીમીડિયાની યોજનાના પ્રવાહને નક્કી કરવાની ક્રિયાને સ્ક્રિપ્ટિંગ અને ફ્લો ચાર્ટિંગ કહે છે. તેમાં ઉપયોગકર્તા પસંદ કરીને
માટે મેનુ અને તેમાં આવેલા શાખાઓ માટે ફ્લોચાર્ટની રચના કરે છે, એક આલેખ બનાવે છે, એક પ્લાનિંગ બનાવે છે. આપણા ઘરે કોઈ કથા રાખેલી હોય, કોઈ લગ્ન કરવાના હોય, કોઈને ઘરની અંદર કોઈ પ્રસંગ કરવાનો હોય, તો ઘર બનાવવાનું હોય તો એનું પ્લાનિંગ બનાવવું પડે કે કેટલા રૂપિયાનું શી વસ્તુ થાય છે ને કઈ રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે, એ પ્લાનિંગ વગર કશું થતું નથી. ધોરણ 11 કોમ્પ્યુટર અધ્યયન વિષય મલ્ટીમીડિયા આધારિત શૈક્ષણિક વિનિયોગ તૈયાર કરવા માટે હોમ પેજમાં તમામ પ્રકરણના નામ દર્શાવિત છે. કોઈ ચોક્કસ પ્રકરણ પસંદ કરતા તેને સમજૂતી, એમસીક્યુ પ્રકારના પ્રશ્નો, સ્વાધ્યાય પ્રશ્નો, સૈદ્ધાંતિક પ્રયોગોની માહિતી વગેરે દર્શાવવામાં આવે છે. આ ફ્લોચાર્ટ બનાવવાની શરૂઆત મુખ્ય મેનુથી કરવામાં આવે છે અને ત્યારબાદ સબ મેનુની રચના કરવામાં આવે છે, જે એકબીજા સાથે સંકલિત મળેલા હોય. ખાસ નોંધ લેતો સ્ક્રિપ્ટિંગ શબ્દ એક્શન સ્ક્રિપ્ટિંગ અને જાવા સ્ક્રિપ્ટિંગ રજૂ કરતું નથી. એના પછી સ્ટોરી બોર્ડિંગ. સ્ટોરી બોર્ડિંગ સોપાન હેઠળ મલ્ટીમીડિયા યોજના વાસ્તવિક રીતે જોવાલાયક બને છે. અહીંયા દરેક સ્ક્રીન કેવો દેખાવ હશે, કયા માધ્યમ ઘટકનો ઉપયોગ કરવામાં આવશે, તેને સ્ક્રીન પર કયા સ્થાને મૂકવામાં આવશે વગેરે નક્કી કરવામાં આવશે. સ્ટોરી બોર્ડમાં હોમની ગોઠવણ બટન માટે સ્થાન, તેનો દેખાવ બટન ક્લિક કરતા અલગ અમલમાં મૂકવાની ક્રિયા અને અન્ય જરૂરી ઘટકોનો સમાવેશ કરવામાં આવશે. માધ્યમ ઘટકનું એકત્રીકરણ અને સંરચના. સ્ટોરી બોર્ડ તૈયાર થઈ ગયા બાદ ડિઝાઇન પાસે યોજનાની સંરચના અને માધ્યમ ઘટકોને એકત્રિત કરવામાં આવશે. મલ્ટીમીડિયા યોજના માટે ઉપયોગમાં લેવાતા ચિત્રો અને અન્ય માધ્યમ ઘટકો રચના કરવામાં આવે છે. આ સોપાનમાં પાત્રોની રચના કરવામાં આવે છે, ધ્વનિ અને વિડીયો મુદ્રણ કરવામાં આવે છે, એનિમેશન બનાવવામાં આવે છે. પ્રોગ્રામિંગ માધ્યમ ઘટકો નું એકત્રીકરણ અને સંરચના કર્યા બાદ તેને માઇક્રોમીડિયા ફ્લેશ સિપલિંગ હાઇપર કાર્ડ પ્રકારના સોફ્ટવેર પેકેજની મદદથી અંતિમ ઉત્પાદન સ્વરૂપે મલ્ટીમીડિયા યોજના સાથે સાંકળવામાં આવે છે. ચકાસણી અંદર તેને જોવું પડે. ચકાસણી મલ્ટીમીડિયા યોજનાનો અંતિમ સોપાન છે. ચકાસણી સોપાન હેઠળ તમામ માધ્યમ ઘટકો આવશ્યકતા અનુસાર કાર્ય કરી રહ્યા છે કે નહીં તે ચકાસણી કરવામાં આવે છે. અહીંયા પ્રેક્ષકો પ્રસ્તુતિ શૈલી અને વિગતો આકર્ષણ લાગશે કે નહીં તે બાબતે વિચાર કરવામાં આવે છે. એટલે તે સોપાનો છે, એની અંદર સંસાધન અને વિશ્લેષણ શું કરવું છે એનું વિશ્લેષણ, સ્ક્રિપ્ટિંગ અને ફ્લોચાર્ટ એનો આલેખ બનાવવો પડે, સ્ટોરિંગ બોર્ડિંગ એને ડિઝાઇન બનાવવી પડે કે આ રીતે કામ કરવાનું છે, માધ્યમ ઘટક એકત્રીકરણનું સંરચના કરવાનું અને પ્રોગ્રામિંગ કરવાનું એટલે આ કામ ચાલુ કરી દેવાનું અને કામ ચાલુ કરતી વખતે ચકાસણી કરવી પડે અને ચકાસણી કરી અને પછી એ કામને અંતિમ લાવે. હવે તમને એ વિકલ્પના પીડીએફ મળશે, એ વિકલ્પની પીડીએફ લખવાની છે, સોપાનો લખવાના છે, તે તમને જે યોગ્ય લાગે એ તમારા નોટ્સની અંદર લખવાનું છે.